ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 3 ગણિત ધોરણ 6 એમાં પ્રકરણ 3 એમાં સ્વાધ્યાય 3.5 જોઈશું. હવે 3.5માં પહેલો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયું વિધાન સાચું છે. અહીંયા એ થી જી સુધીના વિધાન આપેલા છે, એમાંથી કયું સાચું છે એ આપણે લખવાનું છે. તો આપણે ઉદાહરણ સાથે એ બધા સમજી લઈએ કે જો કોઈ સંખ્યા 3 વિભાજ્ય છે તો તે સંખ્યા 9 વિભાજ્ય હોય છે. હવે પહેલું વાક્ય છે, આપણે નોટમાં ઉદાહરણ જોઈ લઈએ. હવે વાક્યમાં એવું કીધું છે કે 3 વિભાજ્ય છે તો એ 9 વિભાજ્ય હોય. હવે 3 વિભાજ્ય તો આપણે 3 એકા 3 છે, 3 વિભાજ્ય છે તો 3 છે એ 9 વિભાજ્ય છે નથી. હવે 3 2 6 એટલે 6 એ 3 વિભાજ્ય છે, પણ 6 એ 9 વિભાજ્ય છે નથી. એટલા માટે આપણે એવું ના કહી શકીએ કે જે સંખ્યા 3 વિભાજ્ય છે એ 9 વિભાજ્ય હોય જ. તો આ વિધાન આપણું અહીંયા ખોટું છે. તો આપણે અહીંયા અત્યારે ચોકડીની નિશાની કરી દઈશું. પછી બીજું વિધાન છે કે જો એક સંખ્યા 9 વિભાજ્ય છે તો તે 3 ચોક્કસ વિભાજ્ય હશે. જો આપણે જેમ અહીંયા 3 ઘડિયો લખ્યો હતો અને વિચાર્યું હતું, એવી રીતે 9 લખીએ કે 9 એકા 9, તો 9 છે એ 9 તો વિભાજ્ય છે અને 3 પણ છે. પછી 9 2 18. હવે 3 વિભાજ્યતાની ચાવીના હિસાબે આપણે જોઈએ તો 8 અને 1 9 થાય. તો જે સંખ્યા, આ બે સંખ્યાનો આપણે સરવાળો કરીએ અને એ સરવાળો જો 3 ઘડિયામાં આવતો હોય તો એ 3 વડે વિભાજ્ય કહેવાય. તો 9 2 18 થાય. તો આપણે 18 આ સરવાળો કરીએ, 8 અને 1 18 અંકોના સરવાળો, તો એ 3 ઘડિયામાં આવે છે એટલે 3 વિભાજ્ય છે. પછી 9 3 27 ફરી આપણે અંકોનો સરવાળો કરીએ તો 7 ને 2 9 એટલે કે આ પણ 3 ઘડિયામાં આવશે. 9 4 36 6 ને 3 9 થાય એટલે આ પણ 3 ઘડિયામાં આવશે. 9 5 45 5 ને 4 9 થાય એટલે આ પણ 3 ઘડિયામાં આવશે. આ 5 ઉદાહરણ જોયા. આપણે આનાથી પણ આગળ હજી ઘણા કરી શકીએ, પણ 5 ઉપરથી આપણને એટલું ખબર પડે કે જે 9 વિભાજ્ય છે એ બધી સંખ્યા 3 વિભાજ્ય પણ છે જ. એટલે આપણે અહીંયા બીજું વિધાન છે એને આપણે અહીંયા સાચું કરીશું. હવે ત્રીજું વિધાન જોઈએ. ત્રીજું વિધાન આપ્યું છે કે એક સંખ્યા 18 વિભાજ્ય હોય છે જો તે 3 અને 6 બંનેથી વિભાજ્ય હોય. એટલે આમાં એવું કહેવા માંગે છે કે 3 અને 6 બંનેથી જે સંખ્યા વિભાજ્ય છે એ 18 વિભાજ્ય હોય. તો આપણે જોઈએ પહેલા 3 અને 6 બંનેથી વિભાજ્ય હોય એવી સંખ્યા આપણે જોઈ લઈએ. તો અહીંયા હું 3 વિભાજ્ય સંખ્યા લખું કે 3 વિભાજ્ય સંખ્યા, અને અહીંયા હું 6 વિભાજ્ય સંખ્યા લખું. તો હવે આપણે જાણીએ છીએ કે 3 ઘડિયો લખીએ ને એના જવાબમાં જે બધી સંખ્યા આવે એ 3 વિભાજ્ય હોય, અને 6 ઘડિયામાં આવતી સંખ્યા 6 વિભાજ્ય હોય. તો 3 0 0 3 1 3 3 2 6 3 3 9 આપણે અત્યારે આટલા સુધી લખીએ છીએ. 6 0 0 6 1 6 6 2 12 6 3 18 આટલે સુધી લખીએ. અહીંયા 3 4 12 1 લખી દઈએ તો આ બી 12 આયા એ કોમન નીકળી શકે. હવે 6 એવી સંખ્યા છે અને 12 એવી સંખ્યા છે, હજી આગળ બીજી ઘણી નીકળે ઘડિયા લખીએ એમ, કે 3 અને 6 બંનેથી વિભાજ્ય છે પણ એ 18 વિભાજ્ય નથી. 6 છે એ 18 ઘડિયામાં આવી શકે નહીં, 12 છે એ 18 ઘડિયામાં આવી શકે નહીં. અને આપણને એમ કીધું છે કે એક સંખ્યા એ 18 વિભાજ્ય હોય છે જો તે 3 અને 6 બંનેથી વિભાજ્ય હોય. જો 3 અને 6 બંનેથી વિભાજ્ય તો 6 અને 12 છે પણ એ 18 વિભાજ્ય નથી, એટલે આ વિધાન આપણે અહીંયા ખોટું પાડીશું. પછી છે જો એક સંખ્યા 9 અને 10 બંનેથી વિભાજ્ય હોય તો તે 90 વિભાજ્ય હોઈ શકે. તો આપણે 90 ઘડિયો જોઈએ. જુઓ 90 ઘડિયો જોઈએ તો 90 0 0 પછી 90 એકા 90. 90 ઘડિયો છે એ 9 ઘડિયો જ છે અને પાછળ 1 0 આવી જાય છે. હવે 10 આપણને એમ કીધું છે કે 9 પણ વિભાજ્ય હોય અને 10 પણ વિભાજ્ય હોય. 10 વિભાજ્યતાની ચાવી એમ કે છે કે પાછળનો અંક, એકમનો અંક 0 હોય તો એ સંખ્યા 10 વિભાજ્ય બને. હવે 90 ઘડિયો બનાવીએ એટલે એ 9 ઘડિયો તો હોય, એટલે 90 ઘડિયો છે એટલે એ બધી સંખ્યા 9 તો વિભાજ્ય બનવાની છે. અને ઘડિયો 90 છે એટલે કે 9 પાછળ 0 મૂકેલો છે એટલે બધી સંખ્યાની પાછળ 0 આવશે, જે 10 ચાવી માટેની શરત પૂરી કરે છે.
તો આપણે કહી શકીએ કે જે 9 અને 10 બંનેથી વિભાજ્ય હોય એ સંખ્યા 90થી વિભાજ્ય હોઈ શકે. તો એ વિધાન આપણે સાચું કરીશું. હવે એના પછીની સંખ્યા છે કે જો બે સંખ્યા સહ અવિભાજ્ય હોય તો એમાંથી ઓછામાં ઓછી એક સંખ્યા ચોક્કસ અવિભાજ્ય સંખ્યા છે. હવે અહીંયા એક શબ્દ આવ્યો છે સહ અવિભાજ્ય સંખ્યા. આપણે 3.4માં સહ અવિભાજ્ય સંખ્યા જોઈ હતી. સહ અવિભાજ્ય સંખ્યા એટલે એવી અવિભાજ્ય સંખ્યા કે જે બંને સંખ્યા હોય એમાંથી કોમન વસ્તુ ફક્ત એક જ નીકળે, ફક્ત એક જ સંખ્યા નીકળે કે બંનેમાં કોમન હોય એટલે કે સરખી હોય. જો એનો પહેલો જ દાખલો આપણે ઉદાહરણમાં જોઈ લઈએ, 3.4નો જે કર્યો તો એ જુઓ. સહ અવિભાજ્ય સંખ્યામાં આપણે પહેલો જ દાખલો કર્યો તો 18 અને 35. હવે 18 અને 35 સહ અવિભાજ્ય સંખ્યાઓ છે કારણ કે એમનો સામાન્ય અવયવ ફક્ત એક જ નીકળ્યો હતો. એકના અવયવ 18ના અવયવ આપણે લખ્યા હતા 1, 2, 3, 6, 9 અને 18 અને 35ના હતા 1, 5, 7 અને 35. તો આ બંને સંખ્યા છે એ વિભાજ્ય જ છે. 35 એ વિભાજ્ય છે અને 18 પણ વિભાજ્ય છે, પણ તો પણ એ સામાન્ય અવયવ એમનો ફક્ત એક જ નીકળે છે એટલે એ સંખ્યાઓને સહ અવિભાજ્ય સંખ્યા કહી શકાય. જ્યારે આપણને તો અહીંયા એવું કીધું છે કે જો બે સંખ્યા સહ અવિભાજ્ય હોય તેમાં ઓછામાં ઓછી એક સંખ્યા છે એ ચોક્કસ અવિભાજ્ય હોય. તો ના, આપણે બે સંખ્યા જોઈ, બંને વિભાજ્ય હતી અને એ બે જોડી સહ અવિભાજ્ય બની એટલે આ વિધાન અહીંયા ખોટું છે. પછી 4થી વિભાજ્ય બધી જ સંખ્યાઓ 8થી પણ ચોક્કસ વિભાજ્ય હોવી જોઈએ. તો આમાં આપણે જોઈએ, જો 4નો ઘડિયો લખીએ તો પહેલી આવે 4 એકા 4. હવે 4 છે એ 4થી વિભાજ્ય છે પણ 8થી વિભાજ્ય નથી એટલે આપણે અહીંયા એ વિધાન પણ ખોટું પાડીશું. પછી છે 8થી વિભાજ્ય બધી જ સંખ્યાઓ 4થી વિભાજ્ય હોવી જોઈએ. હા, 8ના ઘડિયામાં જે આવે એ બધું 4માં હોય છે તો એ આપણે એક 8નો ઘડિયો લખીને જોઈ લઈએ. 8 0 0 8 1 8 8 2 16 8 3 24 8 4 32 8 5 40. અત્યારે હું જસ્ટ 5 સુધી જ ઘડિયો લખીએ છીએ. તો આ બધી સંખ્યા જુઓ, 4ના ઘડિયામાં 8 પણ આવે છે, 16 પણ આવે, ચોખ્ખું ચોખ્ખું 16, પછી 24 પણ આવે, 4 6 24, 32 પણ આવે, 4 8 32, 40 પણ આવે, 4 2 40. આવી રીતે આખો ઘડિયો જો 8નો લખીએ ને તો એ બધા જ પાછળના ગુણકો છે એ બધા જ આપણને 4ના ઘડિયામાં મળે. એટલે આપણે આ વિધાન લખી શકીએ કે 8થી વિભાજ્ય બધી જ સંખ્યાઓ એ 4થી વિભાજ્ય હોવી જોઈએ. ચાલો આગળ જોઈએ. હવે આપણે જોઈએ એચમાં એવું આપ્યું છે કે જો કોઈ સંખ્યા બે સંખ્યાઓને અલગ અલગ સંપૂર્ણપણે વિભાજિત કરે છે તો સંખ્યા તેના સરવાળાને પણ સંપૂર્ણપણે વિભાજિત કરશે. પહેલા આપણે આ વાક્ય છે એ સમજીએ. જો કોઈ સંખ્યા બે સંખ્યાઓને અલગ અલગ સંપૂર્ણપણે વિભાજિત કરે છે એટલે એવી સંખ્યાઓ કે જે બંને કોઈ એક સંખ્યાનો અવયવ હોય, એ બંને એ સંખ્યાથી વિભાજિત થતી હોય અથવા વિભાજ્ય બનતી હોય. હવે હું ધારો કે ઉદાહરણ લઈ લઉં, એવી કોઈ એક સંખ્યા હું ધારી લઉં કે મારી જોડે છે 4 સંખ્યા છે. 4થી બે સંખ્યા કોઈ બી વિભાજિત હોય તો આપણે 4ના ઘડિયામાં આવે એવી બે સંખ્યા આપણે વિચારીએ. 1 તો 4 2 8 આવે અને 4 3 12 આવે, બરાબર? એટલે 4થી વિભાજિત છે આ બે સંખ્યા 1 12 અને 8. હવે આપણને એમ કહે છે કે જો કોઈ બે સંખ્યાઓ અલગ અલગ સંપૂર્ણપણે વિભાજિત કરે છે, આ બે સંખ્યા થઈ ગઈ 8 અને 12, એનાથી વિભાજિત કરે છે, એને કોણ વિભાજિત કરે છે? 4, બરાબર? તો સંખ્યા તેના સરવાળાને પણ સંપૂર્ણપણે વિભાજિત કરે છે. એનો મતલબ એ કે આ સંખ્યા આ બંનેના સરવાળાને પણ વિભાજિત કરે છે. તો આપણે આ બંનેનો સરવાળો કરીએ તો 12 ને 8 20 થાય, તો 20 છે એ પણ 4થી વિભાજ્ય જ છે, એનાથી વિભાજિત થાય છે. એટલે આ આપણને સાચું પડ્યું. હવે આપણે એક બીજું ઉદાહરણ સમજીએ. આ મેં 4થી વિભાજિત સંખ્યા લીધી હતી, હવે આપણે 5થી લઈએ કે 5 5 25 ને 5 7 35. આ બંને સંખ્યા એવી છે કે 5થી વિભાજિત છે. તો આપણને એમ કીધું છે કે આ બંને સંખ્યા 5થી વિભાજિત છે તો એનો જે સરવાળો આવે એ પણ 5થી વિભાજિત જ છે. તો આપણે એનો સરવાળો કરીએ કે 5 ને 5 10 ની 0 વધી 1, 3 ને 2 5 ને 1 6, આ 60 થયા.
હવે 12 50 60 થાય એનો મતલબ કે 60 છે એ 5 થી વિભાજિત છે જ, એટલે આ વિધાન અહીંયા પણ સાચું પડે છે. હજી આપણે એક ત્રીજું ઉદાહરણ લઈએ. આપણે ઉદાહરણ લઈએ અહીંયા 2 થી વિભાજિત સંખ્યા. 2 8 16 એટલે 16 છે એ 2 ના ઘડિયામાં આવે છે, અને 2 9 18 એટલે 18 પણ 2 ના ઘડિયામાં આવે છે. એટલે આ સંખ્યાઓ છે એ 2 થી વિભાજિત છે. આપણને એમ કીધું છે કે 2 થી વિભાજિત, કોઈ સંખ્યાથી 2 વિભાજિત સંખ્યાઓ છે તો એનો સરવાળો પણ આનાથી વિભાજિત હોવો જોઈએ છે જેમ. તો આપણે આ 2નો સરવાળો કરીએ તો 8 અને 6 14 નો ચોગડો વધી 1 1 2 અને 3 34. હવે જો 34માં એકમનો અંક 4 છે એનો મતલબ કે એ 2 થી વિભાજિત છે. આ ત્રણે ત્રણ અંકો જોયા આપણે, ત્રણે ત્રણ ઉદાહરણ જોયા કે ભાઈ કોઈ સંખ્યાથી આ 2 સંખ્યા જો સંપૂર્ણપણે વિભાજિત છે તો એ બંનેનો સરવાળો જે આવે એ પણ એ સંખ્યાથી વિભાજિત થયા છે. એટલે ત્રણે સંખ્યા સાચું પડ્યું છે એટલે આપણે અહીંયા આગળ સાચું કરીશું. હવે એના પછીનું વિધાન જોઈએ. જો કોઈ સંખ્યા 2 સંખ્યાઓના સરવાળાને પૂર્ણ રીતે વિભાજિત કરે છે તો તે સંખ્યાઓને અલગ અલગ રીતે પણ વિભાજિત કરશે. આ શું કહેવા માંગે છે કે જો કોઈ 2 સંખ્યાઓનો સરવાળો, જો કોઈ સંખ્યા 2 સંખ્યાઓના સરવાળાને સંપૂર્ણ રીતે વિભાજિત કરે, 2 સંખ્યાઓનો સરવાળો જો એ સંખ્યાને વિભાજિત કરતો હોય તો એ 2 સંખ્યા અલગ અલગ રીતે પણ વિભાજિત કરશે. તો જેમ આપણે પહેલા 2 સંખ્યા લીધી અને પછી સરવાળો લીધો કે આ 2 સંખ્યા છે તો એનો સરવાળો છે આને 20 છે એ 4 થી વિભાજિત છે, તો આ 2 અલગ અલગ સંખ્યાઓ પણ 4 થી વિભાજિત હશે એવું કહેવા માંગે છે. હવે જો 20 4 ના ઘડિયામાં આવે તો એવી પોસિબિલિટી બી બને, એવું જરૂરી નથી કે 8 અને 12 જ 20 થશે. અહીંયા હું લખું કે 9 અને 11 એ પણ 20 થાય. તો આ 20 છે એ 4 ના ઘડિયામાં આવે છે એટલે એ 4 થી વિભાજિત છે, પણ 9 એ 4 થી વિભાજિત નથી ને 11 પણ 4 થી વિભાજિત નથી. આપણને એમ કીધું છે કે કોઈ 2 સંખ્યાઓના સરવાળાને પૂર્ણ રીતે વિભાજિત કરે, આ 2 સંખ્યા છે એનો સરવાળો છે એને 4 વિભાજિત કરે છે બરાબર, તો તે સંખ્યાઓને અલગ અલગ રીતે પણ વિભાજિત કરશે. તો અલગ અલગ સંખ્યાઓ બની 9 અને 11, તો એને વિભાજિત કરતું નથી. આપણે એક આ સંખ્યા છે, ચલો આપણે 60 છે, 60 એ 5ને વિભાજિત કરે છે, પણ જરૂરી નથી કે 25 ને 35 જ 60 થશે. હું 59 અને 1 લખું તો એ પણ 60 થાય. તો 59 60 એ 5 થી વિભાજિત નથી અને 1 પણ 5 થી વિભાજિત નથી, એટલે આ વિધાન છે એ આપણું અહીંયા ખોટું પાડી દઈશું. ચાલો મિત્રો, સ્વાધ્યાય 3.5 નો પ્રશ્ન 1 આપણે અહીંયા પૂરો કરીએ છીએ. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક જરૂર કરશો, તમારા મિત્રોને શેર કરશો અને ચેનલને ચોક્કસ સબસ્ક્રાઇબ કરશો. આના પછીનો પ્રશ્ન આપણે આના પછીના વિડીયોમાં જોઈશું. ચાલો ત્યારે આવજો.